નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર વન ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પશુપાલનનો વ્યવસાય આમ તો આવકના સ્ત્રોત માટે ઉત્તમ અને સ્વતંત્ર વ્યવસાય છે, પરંતુ જો આ વ્યવસાયમાં યોગ્ય વૈજ્ઞાનિક અભિગમ દાખવવામાં ના આવે તો ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેમ કે પશુઓમાંથી માનવીમાં પ્રસરતા રોગો. જી હા, આજના કાર્યક્રમમાં આપણે આ વિષય પર માહિતી મેળવીશું. આ વિષય પર વિગતવાર ચર્ચા કરવા માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર જેબી નાયક સાહેબ, કે જેઓ સહપ્રાધ્યાપક અને વડા તરીકે વેટરનરી કોલેજ આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે. નમસ્કાર ડોક્ટર જેબી નાયક સાહેબ, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પશુઓમાંથી માનવીમાં પ્રસરતા રોગો વિશે આપણે ચર્ચા કરીએ, પહેલા આપને એક પ્રશ્ન થાય આપના માટે કે પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ અને શ્વેત ક્રાંતિ દ્વારા શું પ્રગતિ થઈ છે? આપણે ઔદ્યોગિક ક્રાંતિથી શરૂઆત કરી અને ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ કર્યા બાદ પશુપાલન ક્ષેત્રે શ્વેત ક્રાંતિ કરી છે, અને જેના ભાગરૂપે આજે આપણો દેશ વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે. આપે જે વાત કરી કે પશુપાલકો વૈજ્ઞાનિક અભિગમનો ઉપયોગ કરે છે, જેના પાયા જોઈએ તો પશુ પ્રજનન, પશુ પસંદગી, પશુ પોષણ, રહેઠાણ, રસીકરણ, પ્રાથમિક સારવાર, કૃત્રિમ બીજદાન, આ બાબતે વિશેષ જાગૃતિ આવી છે. પરંતુ મારે આપને કહેવું છે કે અમુક પાસાઓ એવા છે કે જે પશુપાલનમાં પશુમાંથી માનવીમાં પ્રસરતા રોગો, સ્વચ્છ દૂધ ઉત્પાદન માટેના જરૂરી પરિબળોનું જ્ઞાન પણ ખૂબ જ જરૂરી છે, અને એ આજની પાયાની જરૂરિયાત છે. જી સાહેબ, આપે જણાવ્યું કે આ જે જરૂરી જ્ઞાન છે એ ખેડૂત મિત્રો અથવા તો પશુપાલક મિત્રો માટે ખૂબ જ પાયાની જરૂરિયાત છે. તો આ પશુઓમાંથી માનવીમાં પ્રસરતા રોગો એટલે શું? પશુઓમાં થતા એવા ચેપી રોગો કે જે પશુઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી પશુઓમાં ફેલાય છે, તેમને પ્રતિ સંચારિત રોગો તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજી મેં આવા રોગોને ઝૂનોટિક ડિઝીઝીસ, એ ગ્રીક શબ્દ ઉપરથી લેવામાં આવેલો શબ્દ છે. ઝૂ એટલે પ્રાણી અને નોઝીઝ મીન્સ ડિઝીઝ, એટલે પશુઓમાં થતા રોગો, એને અંગ્રેજીમાં ઝૂનોટિક ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. હવે પ્રતિ સંચારિત રોગોની સંખ્યા અને તેના મહત્વ વિશે આપણે પશુપાલક મિત્રોને માહિતી આપો. હા, અત્યારે સુધીમાં વિશ્વકક્ષાએ લગભગ 300 જેટલા રોગો નોંધાયા છે, અને વિશ્વકક્ષાએ આવા રોગોને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. આ પ્રકારના રોગોના સમુદાયોને 1880ની અંદર ઝૂનોસિસ, પશુ માનવી પ્રતિ સંચારિત રોગો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. આ રોગોથી પીડાતા માનવીને વારંવાર કામના અર્થમાંથી પણ પ્રશ્ન ઊભા થતા હોય છે, આજીવિકાનું કામ અટકી પડતું હોય છે, અને જે પશુને આવા રોગો થાય છે એના ઉત્પાદન ક્ષમતા ઉપર પણ અસર પડે છે, અને એની સારવારનો ખર્ચ ખૂબ જ થતો હોય છે. એટલે ખેડૂતો પશુપાલક મિત્રોને આ બાબતે આર્થિક નુકસાન ખૂબ જ ભોગવવું પડતું હોય છે. બરાબર છે. હવે પશુઓમાં જોવા મળતા કયા મુખ્ય રોગો છે કે જે મનુષ્યમાં એટલે કે માનવીઓમાં પણ પ્રસરી શકે છે? પશુઓમાં મુખ્યત્વે આપણા રાજ્યની વાત કરીએ તો હડકવા છે, ક્ષય છે જેને આપણે ટીબી કહીએ છીએ, બ્રુસેલોસિસ જેને આપણે ચેપી ગર્ભપાત કહીએ છીએ, કાર્યો તાવ છે, દક્ષિણ ગુજરાતની અંદર જે જોવા મળે છે લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ છે, સાલમોનેલોસિસ, સિગેલોસિસ, ખરજવું, દરાજ, તેમજ અન્ય ચામડીના રોગો તથા પરોપજીવી કૃમિઓથી થતા જે રોગો છે તે તમામ રોગો મનુષ્યને થઈ શકે છે, અને તેમાંથી ઘણા જીવલેણ પણ નીવડે છે. હમણાં આ સિવાયના ઘણા નવા ચેપી રોગો જેવા કે પીરિયો તાવ, એને અંગ્રેજીમાં યલો ફીવર કહે છે, ઝીકા, ઇબોલા વાયરસ, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, ક્રિમિયન કોંગો હિમરેજિક ફીવર જેને સીસીએચએફ તરીકે જોવા મળે છે, અને તાજેતરમાં જ આપણે વર્તમાન પત્રોમાં જે જોઈએ છે જે નિફા વાયરસ, ગ્લેન્ડર્સ અને અન્ય પ્રકારના રોગો ઉદ્ભવી રહ્યા છે. આ પ્રતિસંચારિત રોગો છે એ કોને કોને થઈ શકે? પ્રતિસંચારિત રોગો, આ જે રોગો છે એની પશુઓની સારવાર સંભાળ સાથે જે રોકાયેલા વ્યક્તિઓ છે એ રોગોને ખાસ થઈ શકતા હોય છે. તદઉપરાંત જે ગામડામાં રહેતા અને ખેતી જ એમની જેની આજીવિકા છે અને દુધાર જાનવરો જે એમનો મુખ્ય સ્ત્રોત છે આવકનો, એમાંથી આ ખેડૂતો અને પશુપાલકોને આ રોગ થઈ શકતા હોય છે. તેમજ શહેરમાં જે લોકો રહે છે એ પોતાના શોખ માટે કૂતરા બિલાડા પાડતા હોય છે, એવો પણ આ પશુઓના સીધા સંપર્કમાં આવતા હોય છે, અને ખાસ કરીને નાના બાળકો જે આ કૂતરા બિલાડા સાથે રમતા હોય છે એમને પણ આ પ્રતિસંચારિત રોગો થઈ શકતા હોય છે. બરાબર છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓમાંથી માનવીમાં પ્રસરતા રોગો વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે એક વિરામનો. મળીએ એક વિરામ બાદ.
દર્શક મિત્ર વિરામ બાદ ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. પશુઓમાંથી માનવીમાં પ્રસરતા રોગો આ વિષય પર ડોક્ટર જેબી નાયક સાહેબ ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સાહેબ, આપે જણાવ્યું કે પ્રતિ સંચારિત રોગો છે એ કોને કોને થઈ શકે, તો આ પ્રતિ સંચારિત એટલે કે જે ઝૂનોટિક રોગો છે એ ફેલાવાના મુખ્ય કારણો છે એ કયા કયા છે? પ્રતિ સંચારિત રોગો ફેલાવાના કારણો તો ઘણા બધા છે, પણ એમાં અગત્યના કારણોની જો આપણે વાત કરીએ તો રોગિષ્ટ પશુના સીધા સંપર્કમાં જો આવવામાં આવે તો આ રોગો થઈ શકે છે. બીજી વસ્તુ છે કે જે રોગિષ્ટ પશુ હોય એનું કાચું દૂધ કે માંસનો જો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો પણ આ રોગ થઈ શકે છે. રોગિષ્ટ જે પશુ છે એના મરમૂત્ર કે લોહી એના સીધા સંપર્કમાં આવવામાં આવે તો પણ આ રોગ આપણને થઈ શકતો હોય છે. બરાબર, આ બધા જે મુખ્ય કારણો છે કે આ પ્રતિ સંચારિત રોગો માનવીમાં ફેલાઈ શકે. હા, બીજું મારે આપને ખાસ એ કહેવું છે કે આપણે ગામડાઓમાં એવો રિવાજ છે કે જે તાજું દોહેલું દૂધ હોય એ દૂધનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ આ દૂધ છે એમાં દૂધજન્ય રોગો જે છે, ટીબી છે, ચેપી ગર્ભપાત છે, ઝાડા ઉલટી છે, આવા જે રોગો છે એ જો બરાબર દૂધને ઉકાર્યા વગર એનો ઉપયોગ કરવામાં આવે, અને આજે પણ આપણા ગામડામાં આ પ્રચલિત એક વાત છે કે તાજું દૂધ હોય એનો ઉપયોગ કરવો જોઈએ, તો મારી ખાસ એ વિનંતી છે કે આ રોગના વાહકો તરીકે દૂધ પણ એક અગત્યનું પરિબળ છે, તો દૂધનો ઉપયોગ જ્યારે પણ આપણે કરતા હોઈએ ત્યારે એને ઉકાર્યા બાદ જ એનો કરવો જોઈએ. ખૂબ જ અગત્યની વાત અને માહિતી આપી સર આપે. હવે આપણે એટલા બધા રોગોની વાત કરી, તેમાંથી અગત્યના રોગો કયા કયા છે કે જેના વિશે વિશેષ કાળજી રાખવી જોઈએ? અગત્યના પ્રતિસંચારિત રોગોની જો વાત કરું તો ચેપી ગર્ભપાત જે બ્રુસેલોસિસના નામથી આપણે ઓળખીએ છીએ એક જીવાણુજન્ય પ્રતિસંચારિત રોગ છે, અને એ રોગ આપણા રાજ્ય માટે અને આપણા દેશ માટે પણ ખૂબ અગત્યનો છે, જેના કારણે આર્થિક નુકસાન પણ આપણે પશુપાલકોને ખૂબ ભોગવવું પડતું હોય છે. આ રોગના પશુમાં જો લક્ષણની વાત કરું તો માદા પશુને ગર્ભધારણ થયા બાદ 5 માસ કે તેના પછી જે ગર્ભપાત થાય છે એનું મુખ્ય લક્ષણ છે. તદઉપરાંત એ પશુને આ ગર્ભાશયમાં સોજો આવવો, એની ઓર ન પડવી એ પણ એક અગત્યના લક્ષણ થઈ શકે, અને જે પશુની અંદર વારંવાર ગર્ભપાત થતો હોય એ પશુને આ ચેપી ગર્ભપાત હોવાની શક્યતા રહેલી છે. આ રોગ જો મનુષ્યને થાય તો મનુષ્યની અંદર પણ ઝીણો ચડઉતરનો તાવ આવ્યા કરતો હોય છે, સાંધામાં દુખાવો થતો હોય છે, વૃષણકોથળી ઉપર સોજો આવે છે, અને લાંબા ગાળે એની પ્રજનન ક્ષમતા ઉપર અસર પડતી હોય છે. આ ચેપી ગર્ભપાત એટલે કે બ્રુસેલોસિસ જે છે એને અટકાવવા માટે નિયંત્રણમાં લેવા માટે કયા કયા પગલાઓ લઈ શકાય? ચેપી ગર્ભપાત અટકાવવા માટે જો અગત્યનું પાસું હોય તો રસીકરણ છે, અને જો રસીકરણ બાલ્યાવસ્થામાં કરવામાં આવે તો એના ખૂબ જ સારા પરિણામ આપણને મળતા હોય છે. માદાની જ્યારે 4 થી 9 માસની ઉંમરે જીવનમાં એક જ વાર રસીકરણ કરાવવાનું હોય છે, અને જો એક જ વાર રસીકરણ કરવામાં આવે તો જ્યારે તે પુખ્ત થાય ત્યારે એની રોગ પ્રતિકારક શક્તિ આ રોગની સામે ખૂબ જ સારી રહેતી હોય છે, અને આપણા પશુને આપણે આ જે ચેપી ગર્ભપાત છે રોગ છે એનાથી બચાવી શકતા હોઈએ છીએ. જી સાહેબ, પશુઓમાં જે જીવલેણ રોગ કહેવાય છે હડકવા, તો આ રોગ વિશેની થોડી વાત કરો. આ એક ગંભીર અને અગત્યનો પ્રશ્ન છે, કારણ કે હડકવા એકવાર થયા પછી પશુ અને મનુષ્ય એને આપણે બચાવી શકતા નથી. આ હડકવાનો જે રોગ છે એ વિષાણુજન્ય પ્રતિસંચારિત રોગ છે. પશુને એકવાર થયા પછી એ રોગનું આપણે કોઈ નિયંત્રણ કરી શકતા નથી, અને પશુની અંદર પણ ચેતાતંત્રને લગતા લક્ષણો જેમ કે પેરાલિસિસ થતા હોય છે. બરાબર, અંતમાં માણસ અને પશુનું હડકવાથી મૃત્યુ થતું હોય છે. અને માણસમાં જો વાત કરીએ તો આપણે એને હાઇડ્રોફોબિયા એટલે પાણીનો ડર એ નામથી અને ગ્રામ્ય ભાષામાં એને જલટંકા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ અટકાવવા માટે જો જ્યારે પણ પશુ એટલે ધારો કે હડકાયું કૂતરું આપણને કે કરડે એ સમયે તાત્કાલિક જે ઘા હોય એને પાણી અને સાબુથી ધોઈ નાખવો જોઈએ, અને ત્યારબાદ અત્યારે જે રસી મળે છે એ રસીનો સમયસર અને એના ડોઝ જે હોય છે એ પ્રમાણે જો ઉપયોગ કરવામાં આવે તો, અને જો તાત્કાલિક સારવાર આપણને મળે તો આ રોગથી આપણે પોતાના પશુને કે આપણે પણ બચાવી શકાય છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પશુઓમાંથી માનવીમાં પ્રસરતા રોગો વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી વિરામનો. મળી એક નાનકડા વિરામ બાદ.
દર્શક મિત્રો, વિરામ બાદ ફરી વાર આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. પશુઓમાંથી માનવીમાં પ્રસરતા રોગો વિશે આજે આપણે માહિતી મેળવી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારીએ. સાહેબ, આપણે ઘણા બધા રોગો વિશે વાત કરી. હવે ચોમાસાની ઋતુમાં છે એ પશુઓમાં લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ જોવા મળતો હોય છે, તો એ વિશે માહિતી આપો. ચોમાસાની ઋતુ બને આપણા રાજ્યની જો વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં આ લેપ્ટોસ્પાયરોસિસ નામનો રોગ જોવા મળે છે. એ પણ એક પ્રતિસંચારિત રોગ છે અને પશુમાંથી માણસમાં ફેલાય છે. આપ જુઓ તો ઉંદર વર્ગના જે પ્રાણીઓ છે એના પેશાબની અંદર આ જીવાણુઓ જમીન અને જળને દૂષિત કરતા હોય છે, અને જે ચોમાસાની ઋતુ પછી જે વધારે વરસાદ દ્વારા પાકોની જે જરૂરિયાત છે, ધારો કે શેરડી છે, કેર છે, ડાંગર છે, એ ખેતરોની અંદર આ ઉંદર દ્વારા જે જીવાણુઓ પાણી અને જમીનને દૂષિત કરતા હોય છે એના સંસર્ગમાં જો ખેડૂતો પશુપાલકો ઉઘાડા પગે ફરતા હોય અને એમના શરીરમાં કંઈ ઘા કે શ્લેષ ત્વચાની અંદર ચીરા પડ્યા હોય તો આ જીવાણુ શરીરમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ આ રોગ એમનામાં પણ ફેલાતો હોય છે. એટલે આ એક દક્ષિણ ગુજરાતની અંદર આપણને ખાસ કરીને વર્તમાન પત્રોની અંદર પણ આપ જોતા હો છો કે ચોમાસાની ઋતુ પછી લેપ્ટોસ્પાયરોસિસ નામના રોગના આપણે અહેવાલ જોતા હોઈએ છીએ. તો આ બાબતે મનુષ્યમાં પણ કમરો થાય છે, કિડનીમાં સોજો આવે છે, સાંધા પકડાઈ જાય છે, તાવ આવે છે, ઉલટી ઉબકા થાય છે. એટલે આ ખૂબ અગત્યનો રોગ છે અને આ બાબતે મારે એટલું જ કહેવાનું કે જે દક્ષિણ ગુજરાતની અંદર કે જે વિસ્તારની અંદર લેપ્ટોસ્પાયરોસિસનો ઉપદ્રવ થતો હોય ને ખાસ કરીને ચોમાસાની ઋતુ પછી, તો જ્યારે પણ આપ ખેતરમાં કે અન્ય દૂષિત જગ્યા જ્યાં જીવાણુનો ઉપદ્રવ હોય ત્યાં આગળ ગમબૂટ, એપ્રોન કે હાથના મોજા પહેરી અને કામ કરવામાં આવે તો આ રોગનો આપણે અટકાવ કરી શકતા હોઈએ છીએ. જી નાયક સાહેબ, ઘણી બધી વખત પશુપાલકોમાં એવી ફરિયાદ હોય છે કે ઈતળી દ્વારા થતો રોગ, CCHF નામનો જે રોગ છે, થતો હોય છે, તો આ વિશે આપણે પશુપાલક મિત્રોને માર્ગદર્શન આપો. CCHF એને જો ટૂંકમાં CCHF કહે છે, પણ એને જો પૂરું નામ જોયું તો એનું ક્રિમિયન કોંગો હિમોરિજિક ફીવર છે. એ હાઇલોમા નામની ઈતળી કરડવાથી આ રોગ થાય છે. આપણા રાજ્યની અંદર પણ આ રોગના કિસ્સાઓ હમણાં જોવા મળ્યા છે. અને આ ઈતળી જે છે, એકવાર જે રોગિષ્ટ પશુ હોય એનામાંથી લોહી ચૂસી અને જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે જે લોહી જે રોગના જંતુ હોય છે એ મનુષ્યના શરીરમાં દાખલ કરે છે અને એના કારણે આ CCHFનો રોગ મનુષ્યમાં પણ જોવા મળતો હોય છે. પશુઓની અંદર આ રોગના ચિહ્નો જોવા મળતા નથી, પણ જ્યારે મનુષ્યને કરડે છે ત્યારે આ રોગના ચિહ્નો મનુષ્યમાં જોવા મળતા હોય છે. એટલે આ બાબતે પણ ઈતળીનાશક દવાઓનો ઉપયોગ પશુ ચિકિત્સકની સલાહ મુજબ કરવો જોઈએ અને ઈતળીનાશક દવાઓ પશુઓના શરીર ઉપર પણ મો, યોની, ગુદા એ બધા ભાગને બાદ કરતા લગાવવામાં આવે તથા એમના જે રહેઠાણ છે એની જે તિરાડો હોય છે એમાં પણ જો આ ઈતળીનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તો આ રોગને આપણે અટકાવી શકીએ છીએ. જે પ્રાણીઓમાં ક્ષય રોગ ઘણી બધી વખત થતો હોય છે, તો આ વિશે માર્ગદર્શન આપો. ક્ષય રોગને આપણે ટીબી તરીકે પણ જાણીએ છીએ અને પશુ ક્ષય રોગ એ માઇકોબેક્ટેરિયમ બોવિસ નામના જીવાણુથી પણ થાય છે. બીજા ટીબીના જે જીવાણુ કહીએ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ છે. ક્ષય રોગ એ આપણા ઇતિહાસની અંદર પણ એના ઉલ્લેખ થયેલા છે. એટલે આ રોગ આમ બહુ જૂનો છે, રાજરોગ તરીકે પણ જાણીતો હતો, પરંતુ આ રોગની અંદર મુખ્યત્વે ફેફસા ઉપર અસર થતી હોય છે એટલે એને પલ્મોનરી ટીબી કહે છે અને શરીરના બીજા ભાગોને પણ અસર કરે છે. અને ચેપી અને બિનચેપીના જે એકબીજાની નજીક રહેવાથી આ શ્વસન મારફતે ફેલાતો રોગ છે. અને એ બાબતે પણ જો ખાસ કાળજી રાખવામાં ના આવે તો પશુને તાવ આવે છે, ખોરાક ઓછો થઈ જાય છે, નબળાઈ આવી જાય છે અને એની ઉત્પાદન ક્ષમતા પણ ઘટી જતી હોય છે. બરાબર છે. હવે પ્રતિસંચારિત રોગ એટલે કે જે ઝોનોટિક રોગ છે એને અટકાવવા માટે, એને નિયંત્રણમાં લેવા માટે પશુપાલકોએ કયા પ્રકારની વિશેષ કાળજી રાખવી જોઈએ? પ્રતિસંચારિત રોગો બેન આપને મેં જેમ વાત કરી એમ ખાસ કરીને પશુઓમાં જોવા મળે છે અને પશુઓની અંદરથી એ મનુષ્યની અંદર આવતા હોય છે. એટલે આ રોગનું જો સમયસર નિદાન પશુઓની અંદર કરવામાં આવે અને એ રોગને જે સંપૂર્ણ શારીરિક તપાસ જે રોગિષ્ટ પશુની કરવામાં આવે અને એને જો સમયસર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આ રોગને આપણે અટકાવી શકતા હોઈએ છીએ. એટલે આ ખાસ અગત્યની બાબત છે. બીજી બાબત એ છે કે જે જગ્યાએ માદા પશુને રાખતા હોઈએ છીએ એ જગ્યાના વાતાવરણની અંદર પણ આ જીવાણુઓ વિશેષ સંખ્યામાં હોય છે. તો એ જે જગ્યાએ પશુને આપણે રાખતા હોઈએ છીએ એની પણ જો વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે, જેમ કે એની આજુબાજુનું જે દૂષિત ઘાસ હોય એને બારી નાખવામાં આવે, ગમાણમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે, તો પણ આપણે એ પશુઓના આ રોગોનો અટકાવ આપણે કરી શકતા હોઈએ છીએ.
બરાબર છે. હવે આ પશુઓમાંથી માનવીમાં પ્રસરતા રોગો એ વિશે એક વૈજ્ઞાનિક તરીકે આપ અમારા દર્શક મિત્રોને શું માર્ગદર્શન શું સંદેશ આપશો? એક મેં આપને જેમ શરૂઆત કરી કે અમુક આપણી માન્યતાઓ છે કે કાચું દૂધ છે એ ઉકાર્યા વગર આપણે પીતા હોઈએ છીએ, તો મારી આપને ખાસ આ માધ્યમ દ્વારા કહેવાનું કે પશુના દૂધ એને આપણે ઉકાર્યા પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. રોગગ્રસ્ત જે પશુ છે એનો સીધો સંપર્ક આપણે ટાળવો જોઈએ. બીજું કે આપણે જેમ મેં આપને કીધું કે પશુપાલનમાં આપણે ઘણો વિકાસ તો કર્યો છે, પણ અમુક પાસાઓ જે છે જેમ કે રસીકરણ છે, તો રસીકરણ નિયમિત કરાવવું જોઈએ. જ્યારે આપણા ગામની અંદર પશુપાલન ખાતા દ્વારા જે ક્ષય રોગ છે કે ચેપી ગર્ભપાત છે એનું જ્યારે નિદાન થતું હોય ત્યારે પશુપાલન ખાતાના અધિકારીઓ, પશુ ચિકિત્સકો અને એના કર્મચારીઓને સહકાર આપી આ નિદાન પણ આપણે કરાવવું જોઈએ. બીજું, આપનું પશુ જ્યારે બીમાર પડતું હોય ને આપ જ્યારે પશુ ચિકિત્સકને બોલાવતા હો તો આપણે એને આપના પશુ વિશે એને પૂછવું જોઈએ કે મારા પશુને કયા પ્રકારનો રોગ છે અને મારે તકેદારી પૂર્વક એ શું લેવું જોઈએ એ બાબતની જો પણ વિશેષ કાળજી, કારણ કે એ ખાતે તાલી નહીં પડે. પશુપાલન ખાતા દ્વારા, આપણી સરકાર દ્વારા પણ ખૂબ જ સારા પગલાં લેવાતા હોય છે, પણ એક પશુપાલક તરીકે આપણી પણ જવાબદારી છે કે પશુપાલનના ક્ષેત્રમાં આપણે જોડાયેલ છે તો આપણે સફળ પશુપાલન માટે કયા કયા પાસાઓની જરૂર તકેદારીઓ રાખવી જોઈએ. નાયક સાહેબ, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, પશુઓમાંથી માનવીમાં પ્રસરતા રોગો કયા કયા છે, કેવી રીતે ફેલાય છે અને તેને નિયંત્રણમાં રાખવા માટે કયા પ્રકારની કાળજી લેવી જોઈએ, તમામ માહિતી આજે આપણે મેળવી. અમને આશા છે આ તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં. ત્યાં સુધી નમસ્કાર.